પાસેથી બળજબરી પૂર્વક રૂપિયા કઢાવનાર વ્યક્તિની પોલીસ દ્વારા અટક કરવામાં આવી છે. ભુજ શહેરના આરટીઓ રિલોકેશન સાઇટ પાસેના વિસ્તારમાં પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી અને બળજબરી પૂર્વક રૂપિયા પડાવી લેવાનો કિસ્સો બહાર આવ્યો છે, જેમાં અલ્પેશ ઠક્કરની દુકાનમાં જઈ અને પોતાની ઓળખ પોલીસ તરીકે કરાવી હતી અને રાત્રિમાં લેટ સુધી દુકાન કેમ ખુલ્લી રાખી છે તેમ કહી તેઓ પાસેથી બળજબરી પૂર્વક રૂપિયા 6,250 તથા અન્ય દુકાનોમાં પણ આવું જ કૃત્ય કરી અને કુલ રૂપિયા 8,320 પડાવી લીધા હતા અને આ બાબતેની જાણ પોલીસ મથકે કરવામાં આવી અને આ બાબતે આઈપીસી કલમ તળે ગુનો નોંધાવવામાં પણ આવ્યો હતો. ત્યારે ભુજમાં લગાડવામાં આવેલા નેત્રમ તથા હ્યુમન સર્વેલન્સનો ઉપયોગ કરી આરોપીના વિડીયો ફૂટેજ મેળવી અને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા અને મનોજ અર્જણભાઈ ચૌહાણને આરોપી તરીકે પકડી પાડવામાં આવ્યો છે અને આ આરોપીને નામદાર કોર્ટમાં હાજર કરવામાં પણ આવ્યો છે. તારીખ 30/8/2020 રાત્રિના 9 વાગે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ આરટીઓ રિલોકેશન સાઇટ પાણીની ટાંકી પાસે અલ્પેશભાઈ નવીનચંદ્ર ઠક્કરની દુકાનમાં પોતે પોલીસ છે તેમ કહી રાત્રિના લેટ સુધી કેમ દુકાન ચાલુ રાખો છો તેમ કહી તેઓ પાસેથી રૂપિયા 6,250 તથા ખેટવારી તથા અન્ય સાહેદની દુકાનમાંથી પણ આ જ રીતે કુલ 8,320 રૂપિયાની બળજબરીપૂર્વક કઢાવી લઈ જવા બાબતની હકીકતની જાણ થતાં અને આ બાબતે અલ્પેશભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા આ બાબતે આઈપીસી કલમ 384 તથા પોલીસનો સ્વાંગ રચી આ રીતનો પૈસા પડાવેલા હોય આ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. ગુનાની ગંભીરતા જોઈ પોલીસ અધિક્ષક સૌરભસિંહ સાહેબે અલગ અલગ ટીમો બનાવી આ ગુનામાં સંડોવાયેલા આરોપીને તાત્કાલિક અટક કરવા માટે સૂચના આપેલી, જે અનુસંધાને ભુજ શહેરમાં આવેલ નેત્રમ સીસીટીવી કેમેરાના સર્વેલન્સનો ઉપયોગ કરેલો તેમજ હ્યુમન સર્વેલન્સનો પણ ઉપયોગ કરી આ ગુનામાં સંડોવાયેલ આરોપીના વિડીયો ફૂટેજ મેળવી અને તાત્કાલિક આ ગુનામાં સંડોવાયેલ આરોપી મનોજ અર્જુનભાઈ ચૌહાણ રહેવાસી મંગલમ 4 રસ્તાની આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. સદર આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અન્ય કોઈ ગુનાને અંજામ આપેલો છે કે કેમ તે બાબતે પણ તપાસ કરવાની તજવીજ હાથ ધરેલ છે. હાલ સુધીની પોલીસના ઇન્ટરોગેશન દરમિયાન સદર આરોપી મનોજ કલર છૂટક કલર કામની મજૂરી કરે છે, પરંતુ તેના વિરુદ્ધમાં કોઈ ગુનાહિત ઇતિહાસ જણાવેલ નથી. પરંતુ આ પ્રકારના અન્ય કોઈ પોલીસ સ્ટેશનમાં અથવા તો અન્ય કોઈ જગ્યાએ આવા ગુનાને અંજામ આપેલ છે કે કેમ તે બાબતે તેની પૂછપરછ હાથ ધરવા માટે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરેલ છે. હાલ સુધીના પોલીસ ઇન્વેસ્ટિગેશન દરમિયાન તેની પાસેના જે મુદ્દામાલ છે તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે.